પાટણમાં ઢોર પકડતા પાલિકાના કોર્પોરેટર પર હુમલો થયો, જેમાં પાલિકાના કોર્પોરેટર અને પૂર્વ પાલિકા પ્રમુખ અલકાબેનના પતિ જયેશ પટેલ પર ત્રણ માણસોએ હુમલો કર્યો હતો અને ઢોરના માલિકે કેમ ઢોરો પકડે છે એમ કહી લાકડી હાથ અને પગ પર મારતા ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઈજાગ્રસ્ત જયેશભાઈને ધારપુર સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા અને શહેરમાં ઢોરો પકડવાની કામગીરીમાં રૂકાવટ કરવાની બીજી વાર ઘટના સામે આવી છે. તેમજ પાટણ પોલીસ દ્વારા આઈપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરાશે અને પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે લાલાભાઈ ભરવાડે અને જયેશભાઈ પટેલે સામસામે ફરિયાદ નોંધાવી છે અને પાલિકાના સીઓએ કહ્યું હવેથી ટીમની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જ ઢોરો પકડવાની કામગીરી કરાશે. આજે સવારે હું ખુડિયાર માતાના મંદિરથી દર્શન કરીને આગળ થયો હતો. એ દરમિયાન એક ખેડૂતનો ફોન આવ્યો કે જયેશભાઈ અમારે ખેતર મંદિર ચાર ગાયો કે આખી રાતની લશ્કામાંથી, એટલે મેં નગરપાલિકાના કર્મચારીઓને ફોન કર્યો પંડ્યાજીને. એ લોકો એમના માણસો ચાવી લઈને આવી ગયા. મને કે જયેશભાઈ તમારા માણસો લઈ અને મોતીસર ઢોર ડબ્બા ખાતે હું મોતીસર ઢોર ડબ્બા ખાતે ગાયોને આઠ એક ગાયો નાખીને આવતા હતા. એ દરમિયાન લાલાભાઈ ભૂકાભાઈ ભરવાડ અને જામાભાઈ ભરવાડ નામના બે વ્યક્તિઓએ ગાયોને ખોડિયાર માતાના મંદિરથી દોડાવવાનો પ્રયત્ન કર્યો, એટલે મેં એમને કહ્યું ભાઈ અત્યારે સ્કૂલે બાળકો જતા, સ્કૂલે જવાનો ટાઈમ છે, સવાર સવારનો લોકો મંદિરે જવાનો ટાઈમ છે, વયોવૃદ્ધ લોકો મંદિરે આવે છે, આવી રીતે દોડાવશો તો બગાડશે. એટલે એણે એમ કહ્યું કે તમારે ગભલાઓને જે થાય કરી લેવાનું, ગાયો આવી રીતે ચરશે કરી અને શહેરમાં રખડશે, ચીફ ઓફિસરને તમારા નગરપાલિકાને જે પડે પડે પાડ લેવાનો. એવી ધમકી આપતા મેં એનું બાઇક પકડવાનો પ્રયત્ન કરતા એને બાઇક પછાડી અને સીધો મારી ઉપર જીવલેણ હુમલો કર્યો. મને માથામાં લાકડી મારવા આવ્યો અને મેં હાથ આડો કરતા મને હાથના ભાગે લાકડી વાગી અને બીજી લાકડી એને મારતા એક બાજુમાં બાળક ઊભું હતું સ્કૂલે જતું હતું એની સાયકલને જોરથી ટકરાય, એટલે એ બાળક બચી ગયું અને મને આજે બહુ આનંદ છે. નહીં તો આજે મારી સાથે સાથે બાળકને પણ કદાચ અત્યારે એડમિટ કરવું. વિનોદ ઠાકર સાથે ભગીરથસિંહ જાડેજા, KTV ન્યૂઝ, પાટણ.